नमस्कार सुप्रभात, आप જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક। હું છું આપની સાથે ધરા। ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણ વધતા હવે રાજ્યના 29 શહેરો ઉપરાંત વધુ 7 જેટલા શહેરોમાં દિવસે બંધ અને રાત્રિ કર્ફ્યુ લગાવવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો। 29 શહેર ઉપરાંત જે 7 નવા શહેર સામેલ કરવામાં આવ્યા છે તે ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગર। આ ઉપરાંત 7 શહેરો ઉપરાંત 29 શહેરો સાથે કુલ 36 શહેરોમાં 12મી મે સુધી રોજ રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે। દિવસે આવશ્યક સેવાઓ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે। જે દુકાનો ચાલુ હશે તેમાં સામેલ છે અને અનાજ, કરિયાણાની દુકાન, ફૂડ, ફળ અને શાકભાજીનું વેચાણ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી અને ખાદ્ય પદાર્થોની દુકાનો ચાલુ રહેશે। આ સિવાય 36 જેટલા શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, कारखाना अने बांधकाम चालू रहेशे। तमाम 36 जेटला शहेरोनी खानगी ऑफिसोमां 50% स्टाफनी हाजरीनो नियम अमलमां रहेशे। तो फरजियात मास्क अने सोशियल डिस्टन्सना नियमोना पालननुं चेकिंग पण थशे। तो साथे जीएसटी विभाग कचेरीओनुं ओचिंतुं चेकिंग पण करशे। डीसा, अंकलेश्वर, वापी, मोडासा, राधनपुर, कड़ी अने विसनगर सहित 36 जेटला शहेरोमां सामान्य जनजीवननी कोई तकलीफ न पड़े ते राबेता मुजबनुं जीवन चालू रहेशे। તે હેતુથી રાજ્ય સરકારે ડેરી, દૂધ, શાકભાજી, ફળફળાદિ ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા હોમ ડિલિવરી સેવાઓ ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે। આ 36 જેટલા શહેરોમાં અનાજ તથા મસાલા સાથે દળવાની ઘંટી, ઘરગથ્થુ ટિફિન સેવા અને હોટેલ તેમજ રેસ્ટોરન્ટમાં પાર્સલ સેવા ચાલુ રહેશે। આ શહેરોમાં ઇન્ટરનેટ, ટેલિફોનિક, મોબાઈલ સર્વિસ સાથે પ્રોવાઇડર, આઈટી અને આઈટી સંબંધિત સેવાઓ, प्रिंट अने इलेक्ट्रॉनिक मीडिया, न्यूज़पेपर, डिस्ट्रीब्यूटर साथे पेट्रोल, डीजल अने एलपीजी, सीएनजी, पीएनजी संबंधित पंप, ऑपरेशन ऑफ प्रोडक्शन यूनिट, पोर्ट ऑफ लोडिंग टर्मिनल, डेपो, प्लांट्स तथा तेने संबंधित ट्रांसपोर्टेशन, पोस्ट अने कुरियर सर्विस, खानगी सिक्युरिटी सेवाओ आ तमाम चालू राखवा माटे आदेश करवामां आव्यो छे। तो 12મી સુધી દિવસે બંધ રાત્રિ કર્ફ્યુ કયા કયા શહેરોમાં આ નિયંત્રણો છે? ગોધરા, વિરમગામ, દાહોદ, છોટાઉદેપુર, અમદાવાદ, આણંદ, વડોદરા, નડિયાદ, હવે ટોટલ 36 જેટલા શહેરોમાં આ તમામ નિયંત્રણો લાગુ પડશે। સુરત, નવસારી, ભરૂચ, વલસાડ 12મી સુધી દિવસે બંધ અને રાત્રે કર્ફ્યુ। દિશા, વિસનગર, રાધનપુર, મોડાસા, કડી આ તમામ શહેરો જ્યાં નિયંત્રણો છે આવશ્યક સેવાઓ ચાલુ રહેશે। સાથે ગાંધીનગર, પાટણ, મહેસાણા, હિંમતનગર, પાલનપુર, વાપી, અંકલેશ્વર, સૌરાષ્ટ્ર, કચ્છના કયા શહેરોનો સમાવેશ થાય છે? તો તેની વાત કરીએ, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, ગાંધીધામ, ભુજ, સુરેન્દ્રનગર, મોરબી, સૌરાષ્ટ્ર, કચ્છના કયા શહેરો આમાં સામેલ છે? તો અમરેલી, પોરબંદર, બોટાદ, વેરાવળ, હવે વાત કરીએ અમદાવાદમાં આરટીપીસીઆર ફરજિયાત। અમદાવાદીઓ માટે હવે આરટીપીસીઆર રિપોર્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે। એમસીએ અમદાવાદના લોકો માટે આધાર કાર્ડનો નિર્ણય પાછો ખેંચ્યો અને હવે અમદાવાદનું આધાર કાર્ડ દેખાડશો તો નહીં ચાલે। ગુજરાત બહારથી આવતા તમામ અમદાવાદીઓને અમદાવાદમાં એન્ટ્રી લેવી હશે તો આરટીપીસીઆર રિપોર્ટ ફરજિયાતપણે દેખાડવો પડશે। જી હા, અમદાવાદનો નાગરિક હશે તો પણ આરટીપીસીઆર ટેસ્ટ જરૂરી કરી દેવામાં આવ્યો છે। આરટીપીસીઆર નેગેટિવ હશે તો જ અમદાવાદમાં પ્રવેશ મળશે। પહેલા અમદાવાદના નાગરિકોને આરટીપીસીઆર ટેસ્ટમાંથી છૂટછાટ આપવામાં આવી હતી, પરંતુ હવે અમદાવાદનું આધાર કાર્ડ બતાવો તો પણ શહેરમાં પ્રવેશ આપવામાં આવતો હતો, પરંતુ અત્યારે એવું નહીં બને। હવે આરટીપીસીઆર રિપોર્ટ ફરજિયાતપણે બતાવવો પડશે। એએમસીએ બદલ્યો છે પોતાનો નિર્ણય, હવે અમદાવાદનું આધાર કાર્ડ દેખાડશો તો નહીં ચાલે। અમદાવાદના કોર્પોરેટરોએ 5 લાખની ગ્રાન્ટ ફાળવી છે। ભાજપના 159 કોર્પોરેટરો દ્વારા 5 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। શહેરના મેયર કિરીટ પરમારે 21 લાખની ગ્રાન્ટ ફાળવી, તો 8 કરોડ જેટલી રકમ
वेंटिलेटर सहित मेडिकल साधनों माटे फाळवामां आवी छे। सने 2021-22 ना म्युनिसिपल काउंसिलर ना भारतीय जनता पार्टी ना चूंटायेला काउंसिलरो द्वारा दरेकना पोताना बजेट माथी 5-5 लाख रूपया तेमज म्युनिसिपल मेयरश्री ना स्पेशियल बजेट माथी 11-16 लाख एम मळीने कुल 8 करोड़ 11 लाख रूपया कोविड माटे 50 नंग वेंटिलेटर खरीदवा माटे तेमज अन्य जरूरी तबीबी साधनों की खरीदी सत्वरे करवा माटे अमदे म्युनिसिपल कॉर्पोरेशन माना जनप्रतिनिधियों द्वारा फाळवामां आवेल छे। आज रोज मुख्यमंत्री विजय रूपाणी की अध्यक्षता में आज कैबिनेट की बैठक, हाल की कोरोना की परिस्थिति अंगे बैठक में समीक्षा करवामां आवशे। गुजरात हाईकोर्ट अवलोकन अमलीकरण पर चर्चा थशे, तो वेक्सिनेशन की प्रक्रिया और वेक्सिन स्टॉक पर चर्चा संभव छे। साथ ऑक्सीजन प्लांट महात्मा मंदिर की कोविड हॉस्पिटल पर चर्चा करवामां आवशे। आज बैठक मळशे। कैबिनेट की बैठक में मोटी चर्चा थई शके छे, वेक्सिनेशन की प्रक्रिया और वेक्सिन स्टॉक पर चर्चा संभवित थई शके। आज ममता बेनर्जी त्रीजी वक्त सीएम पद शपथ ग्रहण करते। पश्चिम बंगाल सीएम तरीके ममता बेनर्जी शपथ ले शे। आज सवारे 10:45 कलाके मुख्यमंत्री तरीके शपथ ग्रहण करते। राज्यपाल जगदीप खनखड़े शपथ लेवड़ावशे। महत्वनुं छे के नवा पसंदगी पामेला सभ्यो 6 मे विधानसभा में लेशे शपथ। तो आज 10:45 कलाके मुख्यमंत्री तरीके शपथ ग्रहण करते। राज्यपाल जगदीश धनखड़े शपथ लेवड़ावशे। सवारे 10:45 कलाके शपथ ग्रहण समारोह योजाशे। अमदावादना सानंद में सोशल डिस्टन्स उड़िया धजागरा। नवापुरा अने निधराड़ में सोशल डिस्टन्स धजागरा उड़िया छे। धार्मिक प्रसंग में उमटी हजारों लोगों की भीड़, सोशल डिस्टन्स कोई अहीं पालन न जोवा मळ्यो। आ वीडियो में आप जोई शको छो, सोशल मीडिया में वीडियो वायरल थयो छे। चांगोदर पोलीसे 4 आयोजक सहित तमाम जे लोको हता तेमने अटकायत करी छे। गामना लोकोए वरघोड़ो काढ़ी सोशल डिस्टन्स धजागरा उड़ाव्या छे। 4 आयोजक सामे फरियाद दाखल करवामां आवी छे। मोटी संख्या में लोग उमटी पड़िया, धार्मिक कार्यक्रम योजायो। आप दृश्य जोई शको छो, लोग हजू पण जागरूक नथी। केस केटला वधी रह्या छे, लोको मरी रह्या छे, मोतनो आंकड़ो सतत वधतो गयो। केस वधता गया तो रिकवरी रेट घटी रह्यो छे, त्यारे आ परिस्थिति में पण आ लोग हजू पण जागरूक नथी। आप जे दृश्य जोई शको छो, साणंदना निधराड़ गामना दृश्य छे। धार्मिक कार्यक्रम योजवामां आव्यो छे। गामडामां आवी उजवणी ना करो, वारंवार जी 24 कलाक आपने अपील करे छे। सरकार द्वारा पण वारंवार आपने अपील करवामां आवी रही छे, छतां पण आटली बेजवाबदारी आटली बेकाळजी आपने ज भारे पड़ी शके छे। वडोदराना वाघोडियाना धीरज होस्पिटलनी गंभीर बेदरकारी, पादराना परिवारने अन्य कोई दर्दीनो मृत्यु आपी देवामां आव्यो। 29 तारीख थी 57 वर्षना हीरा परमार कोरोनानी लई रह्या हता सारवार। परिवारने अंतिम विधि कर्या बाद तेमना मोभी ना होवानी जाण थई। हीराभाई जीवित छे के मृत तेना जवाब माटे परिवारजनोनी दौड़धाम। होस्पिटल तरफथी 4 दिवस वीत्या छतां कोई जवाब आपवामां नथी आवतो। परिवारजनोए एसपी सुधीर देसाईने पण रजूआत करी छे। हजु सुधी परिवार ने हीराभाई क्या छे तेनी कोई माहिती नथी मळी। आक्षेप ये कि जी अमने बॉडी आपी छे ये अमारा दादा नी नथी, केम के मारा दादा हलका छे। आ मारा दादा ना फोटो छे, आ मारा दादा आ सिंगल बॉडी ना छे, एमने दांत भी नथी अने माड़ा भी नहीं पहेरता। अने जे अमने बॉडी आपी छे ए आ दादा नी आपी छे, जे एमना दांत छे, गड़ा मा माड़ा छे अने वजन मा भी भारे छे। अमने ज्यारे अमे लोको डेड बॉडी उचकी के पीपीटी गेट पे डेट कोली उचकी त्यारे शरीर में भारे था अने अमने जोड़े माड़ा भी आपी। ज्यारे पछी अवसान अमे अंतिम विधि करवा गया त्यार बाद डेड बॉडी उतारी, ए लोकोए अमने अंतिम संस्कार भी नहीं करवा दीधा। अमे लोकोने दूर 10 फूट आगा उभा राख्या अने ए लोकोए अंतिम संस्कार कर्या। पालनपुर में ऑक्सीजन बेड ना दर्दियोंनी संख्या वधती जाय छे, जेने पहोंची वळवा माटे कोविड हॉस्पिटल में अगाउ ज 70 बोटल
ઉત્પન્ન થઈ શકે તેવો પ્લાન્ટ વસાવવામાં આવ્યો છે, જે બાદ હવે બનાસ કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક વસાવવામાં આવી રહ્યો છે। આ ટેન્કમાં ગુજરાતના 4 લિક્વિડ ઓક્સિજન ઉત્પાદકો પાસેથી લિક્વિડ મેળવી 10 ટન ઓક્સિજનના જથ્થાનો સંગ્રહ કરી શકાશે અને ઇમરજન્સી સંજોગોમાં ટેન્કમાં સંગ્રહ કરેલા જથ્થાથી દર્દીઓને સારવાર આપી શકાશે। હાલમાં દર્દીઓએ રોજની 400 બોટલ ઓક્સિજનની જરૂરિયાત ઊભી થાય છે। पालनपुर सिविल हॉस्पिटल की बात करिए तो दर्दियों ने आज ऑक्सिजन ने अहियाँ 400 बॉटल 24 कलाक में 400 बॉट सिलिंडर जेटली जरूरियात दररोज नहीं रहे छे। हाँ, जो ऑक्सिजन टैंक है ये हमारी स्टोरेज टैंक तरीके छे कि कोई वक्त ऑक्सिजन की खेच पड़े सप्लायर तरफ थी जयरे एनी पासे स्टॉक ना होय अने ना मळे तो एनो आ उपयोग करी अने जिल्लावासियों ने उपयोगी थी पड़े ए हेतु थी आ वसावामां आवी छे। સુરતમાં 15 હીરા દલાલની કરવામાં આવી છે ધરપકડ। પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવા બદલ નિર્ણય કરવામાં આવ્યો। બંધ દુકાનમાં ધંધો કરતા હોવાથી પગલાં લેવામાં આવ્યા, કાર્યવાહી કરી છે। વધુ 25 વેપારીઓને ફટકારવામાં આવ્યો છે દંડ। તો સુરતમાં 15 જેટલા હીરા દલાલની કરવામાં આવી છે ધરપકડ। બંધ દુકાનમાં અંદર ધંધો કરવામાં આવતો હતો, પોલીસ દ્વારા રેડ કરવામાં આવી, પોલીસને જાણ થતાં પોલીસે કરી છે કાર્યવાહી। વધુ 25 જેટલા વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે। સુરતમાં 15 હીરા દલાલની ધરપકડ કરી વધારે કાર્યવાહી તેજ કરવામાં આવી છે। પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવા બદલ આ નિર્ણય કરવામાં આવ્યો, કાર્યવાહી કરી છે। હજુ 25 જેટલા દુકાનદારોને દંડ ફટકારવામાં આવ્યો છે। મહત્વનું છે કે કોરોનાની આ પરિસ્થિતિમાં કેટલાક નિયંત્રણો લગાવવામાં આવ્યા છે। આવશ્યક સેવાઓ સિવાય તમામ ચીજવસ્તુઓની દુકાનો બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે, છતાં પણ દુકાન બંધ રાખી અંદર વેપાર થતો હતો। સંવાદદાતા ચેતન પટેલ ફોનલાઈન પર। ચેતન, બંધ દુકાનમાં અંદર ધંધો થતો હતો, જાહેરનામાના ભંગ બદલ કયા પ્રકારે કાર્યવાહી? જી ચોક્કસથી, સુરતની જો વાત કરીએ, જે રીતે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારબાદ પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, જેમાં મિની બજાર અને હીરા બજારમાં જે લોકો ભીડ છે તે ભીડ એકઠી ના થવા માટે કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે। તેમ છતાં તેની ધરપકડ કરવામાં આવી હતી, તેમના વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો છે। આ ઉપરાંત 25 જેટલા જે વેપારીઓ છે તેમની પાસે દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી। જી બિલકુલ, ચેતન આભાર। સુરત બાર એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। રેમડેસિવિરના આરોપીઓનો કેસ નહીં લડે, વકીલોને ઠરાવનો અમલ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। નકલી રેમડેસિવિર બનાવતા કે કાળા બજારી કરી લોકોની જિંદગી સાથે રમત રમતા તમામ ગુનેગારોના કેસ નહીં લડે તેવો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। સંવાદદાતા ચેતન અમારી સાથે જોડાયેલા છે। ચેતન, મોટો નિર્ણય કરવામાં આવ્યો છે, રેમડેસિવિરની કાળા બજારી કરતા કે દર્દીઓના જીવ સાથે ચેડા કરતા તમામ લોકોનો કેસ નહીં લડવા માટે નિર્ણય કર્યો છે, શું વિગતો? જી ચોક્કસથી, સુરતમાં હાલમાં જ નકલી રેમડેસિવિરનું એક મસ્ત મોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું, જેમાં દ્વારા કરોડો રૂપિયાના જે નકલી રેમડેસિવિર ઇન્જેક્શન છે તે કબજે કરવામાં આવ્યા છે। ખાસ કરીને આ જે રેમડેસિવિર ઇન્જેક્શન છે તે સુરત સહિત અન્ય જે રાજ્યો છે તે રાજ્યોમાં મોકલવામાં આવ્યા હતા। રેમડેસિવિર ઇન્જેક્શન એ છે કે જે દર્દી ને આપવામાં આવે છે તેનો જીવ બચતો હોય છે, જોકે લોકો પાસે હજારો રૂપિયાની રકમ વસૂલવામાં આવતી હતી અને લોકોને આ જે નકલી રેમડેસિવિર ઇન્જેક્શન છે તે પધરાવવામાં આવતા હતા। ક્યાંક ને ક્યાંક જે લોકોના જે જીવ છે તે જીવ સાથે રમત રમવામાં આવતી હોવાનું હાલ તારંબાર આવી રહ્યું છે, જેને ધ્યાનમાં રાખીને બાર કાઉન્સિલ એસોસિએશન દ્વારા એક મહત્વની મિટિંગનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કે નકલી રેમડેસિવિર ઇન્જેક્શનના જે પણ આરોપી હશે તેની સાથે કોર્ટમાં વકીલ તેમનો કેસ લડશે નહીં। આ જે ઠરાવ છે તે ઠરાવ ગત રોજ સાંજે પસાર કરવામાં આવ્યો છે। બિલકુલ ચેતન, આભાર આપું। વલસાડ જિલ્લાના વાપીમાં ઓક્સિજનની અછતના કારણે હવે હોસ્પિટલોમાં વધુ દર્દીઓને સારવાર માટે પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો।
कोविड हॉस्पिटल तरीके मान्यता धरावती खानगी हॉस्पिटल में सोमवार थी कोविड ना नवा दर्दियों ने सारवार आपवा पर रोक लगावामां आवी छे। आ माटे हॉस्पिटल बहार बेनर लगाड़वानी जरूर पड़ी। ऑक्सिजन की कुल जरूरियात सामे लोकल ऑथोरिटी ने क्वाटा घटाड़ता आ निर्णय लेवामां आव्यो छे। वापी में दैनिक 20-25 टन ऑक्सिजन की जरूरियात छे, जेनी सामे मात्र 7 टन ऑक्सिजन ज मळे छे। ऑक्सिजन की घटती दर्दीओ मौतना मुखमां ना धकेलाय ते माटे ध्याने राखी आ मोटो निर्णय करवामां आव्यो। હોસ્પિટલોમાં દૈનિક 3-3.5 ટન ઓક્સિજન સામે 15 દિવસથી જથ્થો ઓછો મળતો હતો, જેથી હોસ્પિટલમાં ઓક્સિજનની કટોકટી સર્જાઈ હતી। આવી ઘટના ફરીવાર ન બને તે માટે હોસ્પિટલમાં દૈનિક 80-85 દર્દીઓને સારવાર આપતા હતા, તેને બદલે હવે 50 દર્દીઓને સારવાર આપવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે। અત્યારે જે આપણને રોજની જે રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ કરતાં આપણને જથ્થો થોડો ઓછો મળી રહ્યો છે, જેને લઈને 2-3 દિવસમાં આપણને થોડા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે। એટલે આપ સૌ જાણો છો કે અત્યારે આખા દેશમાં અને રાજ્યમાં પણ ઓક્સિજનનું જે પ્રમાણ છે એ વપરાશનું ખૂબ જ વધી ગયું છે। આપણને શરૂઆતમાં જે પ્રમાણથી ચાલતું હતું એના કરતાં આપણે લગભગ 3-4 ગણું પ્રમાણ વધી ગયું છે। એના કારણે થોડી અસર છે, પણ એની સામે જો આપણે કરકસરથી ઉપયોગ કરીશું તો આ એની સામે પણ આપણે યોગ્ય રીતે રસ્તો કાઢી શકીશું। અમારી હોસ્પિટલમાં ડેઇલી ઓક્સિજન રિક્વાયરમેન્ટ 3 ટન છે, જ્યારે એની સામે અમને 2 ટન જેટલો ઓક્સિજન રોજ મળી રહે છે। અને એને કારણે અમે જે હોસ્પિટલમાં ઓલરેડી દાખલ દર્દીઓ છે એ લોકોને પૂરતી સારવાર સાચી સારવાર મળી રહે એની માટે અમે અત્યારે નવા પેશન્ટ નથી લઈ શકતા। જો ઓક્સિજન અમને પૂરતા પ્રમાણમાં મળી રહે તો અમે એ વસ્તુ અમે પર ધ્યાન આપીને બીજા પેશન્ટમાં પણ લઈ શકીએ। जो पहले चरण में जो गांव इन चीज़ों से प्रभावित नहीं थे, आज बड़ी संख्या में गांवों के अंदर इसका संक्रमण है। वो एक चूँकि पहले क्या था कि शहरी विस्तार में होता था तो एक लेवल तक मैनेज हो जाता था, लेकिन ग्रामीण विस्तार की संख्या, शहरी विस्तार की संख्या, ये जब सारा एक इकट्ठा होगा तो मुश्किल होगा मैनेज करना। उसके लिए और संसाधन लगेंगे, और संसाधन में सबसे बड़े संसाधन की जो ज़रूरत है वो एकमात्र है, वो है ऑक्सीजन, ऑक्सीजन और केवल ऑक्सीजन। बाकी चीज़ें जहाँ तहाँ से जैसे तैसे मैनेज हो सकती है, हो रही हैं, लेकिन ऑक्सीजन किसी की कैपेसिटी नहीं है कि खुद से पैदा करे या खुद से बनाए या खुद से अपनी सप्लाई पूरी करे, ये सबसे बड़ा है। तो प्रशासन को इसको गंभीरता से लेना पड़ेगा कि इसको जहाँ से भी लाना है, जैसे भी लाना है, इच्छा शक्ति पैदा करो, जहाँ से लाना है आप ले आओ, लेकिन चाहिए। लोगों को बचाना है तो ऑक्सीजन चाहिए, मतलब चाहिए, इसके अलावा कोई विकल्प नहीं है। कच्छना गांधीधाम में दीनदयाल पोर्ट ट्रस्ट द्वारा 50 बेड की कोविड हॉस्पिटल कार्यरत करवामां आवी छे, જેમાં તમામ બેડ પર ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ છે અને હાલમાં 36 દર્દીઓની સારવાર આપવામાં આવી રહી છે। તેમજ ટૂંક સમયમાં આ હોસ્પિટલમાં વેન્ટિલેટરની સુવિધા પણ ઉપલબ્ધ બનશે। આ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીના પતિ સુનિલ સોરને જણાવ્યું કે પોર્ટ પ્રશાસન દ્વારા ચાલુ કરવામાં આવેલી આ હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે। બ્લડની જરૂરિયાત ઊભી થઈ હતી ત્યારે તે પણ ડીપીટી અધિકારી કર્મચારીઓ દ્વારા પૂરી પાડવામાં આવી છે। બાર 15 દિવસ પહેલાંથી દીનદયાલ પોર્ટ ટ્રસ્ટમાં કોવિડ પેશન્ટ્સને ભરતી કરવામાં આવી રહ્યા છે। સ્ટેટ એડમિનિસ્ટ્રેશનના કોઓર્ડિનેશનમાં ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે। પોર્ટ પોતાનો ડૉક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફના સહયોગથી 32-36 પેશન્ટ આજની તારીખમાં ટ્રીટમેન્ટ આપવામાં આવી રહ્યું છે। मेरे यहाँ पर अभी मेरी वाइफ है, मार्टिना टुडू करके हैं, और वो करके 22 तारीख से एडमिट हैं। और पोर्ट प्रशासन ने जो हॉस्पिटल के जो नर्सेस, डॉक्टर्स और उन लोगों का सहयोग काफ़ी अच्छा रहा है। और अभी रिसेंटली फिर अभी कल ही जाकर के प्लाज्मा के लिए अपने पीआरओ साहब दादलानी साहब और नितिन शाह, ये दोनों जा करके अपना उनका सहयोग रहा, काफ़ी अच्छा रहा, और जा करके कल यहाँ पर प्लाज्मा मिसेस को दी गई। हमारे यहाँ पे कोविड हॉस्पिटल खुल गया है तो उसमें करीब करीब 33 मरीज हैं आज की डेट में, और सभी स्टेबल हैं और अच्छा उनका इलाज चल रहा है। हम डीपीटी की तरफ से सब सुविधाएं और सब उनको फैसिलिटी जो भी मैक्सिमम जो हमारे पास हम लोग के सामर्थ्य में है हम लोग प्रोवाइड कर रहे हैं।